માધવપુરમાં ચૈત્ર માસની રામનવમીથી 5 દિવસ સુધી ભવ્ય ભગવાન શ્રી કૃષ્ણની રુક્ષ્મણીના વિવાહની ભવ્ય ઉત્સવ મનાવવામાં આવતો હોય છે ને 5 દિવસ ભવ્ય આંતરરાષ્ટ્રીય લોકમેળાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે ને હજારો સઘળું ઉમટી પડતા હોય પરંતુ હાલ કોરોના જેવી મહામારીએ ફરી એકવાર કહેર મચાવ્યો છે તેને લઈને તમામ ઉત્સવ બંધ રાખવામાં આવ્યા છે માધવપુરમાં ચૈત્ર માસની રામનવમીથી 5 દિવસ સુધી ભવ્ય ભગવાન શ્રી કૃષ્ણની રુક્ષ્મણીના વિવાહની ભવ્ય ઉત્સવ મનાવવામાં આવતો હોય છે ને 5 દિવસ ભવ્ય આંતરરાષ્ટ્રીય લોકમેળાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે ને હજારો સઘળું ઉમટી પડતા હોય છે પરંતુ હાલ કોરોના જેવી મહામારીએ ફરી એકવાર કહેર મચાવ્યો છે તેને લઈને તમામ ઉત્સવ બંધ રાખવામાં આવ્યા છે માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણની રુક્ષ્મણીના વિવાહ હિન્દુ સંસ્કૃતિ મુજબ વિધિવાદ બંધ બારણે શાંતિ પૂર્વક લગ્ન કરવામાં આવ્યા હતા હાલ કોરોના જેવા જટિલ વાયરસે લઈને ફરી એકવાર કહેર મચાવ્યો છે ત્યારે માધવપુર ગેડમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે માધવરાયજીના નિજ મંદિરમાં જ પરંપરાગત વિધિ બાદ લગ્ન વિધિ કરવામાં આવી હતી આ વખતે લગ્નમાં કન્યાદાન શ્રી અનિલભાઈ પ્રાગજીભાઈ કોટેચા તેમજ તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું શાંતિપૂર્વક લગ્ન વિધિ કરવામાં આવી હતી સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન કરીને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક પહેરીને 30 બંને પક્ષના ટોટલ 30 વ્યક્તિ ઉપસ્થિતમાં સંપૂર્ણ નિયમનું પાલન કરીને લગ્ન ઉત્સવ પણ બંધ બારણે કરવામાં આવ્યો હતો જેમાં માધવરાયજી મંદિરના મુખ્યાજી રુચિરભાઈ સેવક તેમજ હાર્દિકભાઈ સેવક રુક્ષ્મણી મંદિરના મહંત સુધીરભાઈ નિમાવત તેમજ પંકજભાઈ નિમાવત તેમજ માધવરાયજી મંદિરના કુળગોળ જનકભાઈ પુરોહિત ઉપસ્થિત રહીને ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ વિધિવાદ કરવામાં આવ્યા હતા ચૈત્ર સુદ 12 દિવસે શ્રી રુક્ષ્મણી માધવના લગ્ન ગુજરાત સરકારની ગાઈડલાઈન પ્રમાણે સાજાઈથી કરેલ છે પરેશ નિમાવતનો રિપોર્ટ SNI ન્યૂઝ માધવપુર